આઈ થિંક ધુનકી વર્લ્ડ જ બહુ અલગ છે, યુનિક છે. આઈ થિંક એકદમ લેમેન ટર્મ્સમાં જોઈએ તો ઇટ સ્પેશિયલ, કે એક એવી વસ્તુ કે જે તમે દિવસ રાત કરી શકો, તમે થાકો નહીં, પછી ભલે ગમે તેટલા અપ્સ એન્ડ ડાઉન્સ આવે, યુ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ વોન્ટ ટુ ડુ દેટ, યુ વોન્ટ ટુ બીકમ દેટ ઓન્લી. કોલેજમાં શરૂ કર્યું થિયેટર કરવાનું, ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સ કરવાનું, પછી ધીમે ધીમે ખબર પડી કે અરે આ તો ડાન્સ તો ગમે છે પણ એ પેશન નથી, એ આખી જિંદગી કદાચ નહીં કરી શકાય. પણ થિયેટર ઓર એક્ટિંગ ઇઝ સમથિંગ લાઈક કે આઈ વોન્ટ ટુ ડુ. મેં હાર નહીં માની કારણ કે મને ખબર હતી કે આઈ કેન નોટ ડુ 9 to 5 અ જોબ, આઈ એમ દેટ સોર્ટ ઓફ મેડ, કે એક જગ્યાએ બેસીને એવું નહીં થાય. પણ રોજની સ્ટ્રગલ કરવી પડશે તો ચાલશે. એવરી પ્રોજેક્ટ પછી 15 દિવસ 20 દિવસ મહિનો 2 મહિના વેઇટ કરવું પડશે, ઓડિશન્સ આપવા પડશે તો ચાલશે, બધું જ ચાલશે, પણ કરવું તો આ જ છે. તમારી લાઈફમાં પણ આઈ થિંક આવી મોમેન્ટ આવી જશે. મને એવું લાગે છે કે જીવનમાં એકવાર પ્રેક્ટિકલ ડિસિઝનને સાઈડમાં મૂકીને તમારા મનથી વિચારજો, તમારા પેશનને ફોલો કરજો, અને આવી તમારી કોઈ પણ મોમેન્ટ હોય તો પ્લીઝ અમારી સાથે શેર કરજો. યુ નેવર નો કે એમાંથી કોને શું ઇન્સ્પાયર કરી જાય.